વાલજીભાઈ જોડી રહે છે. હાથી જય માતાજી. મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલને એક નવા વિડીયોમાં. તો મિત્રો જો આજે આપણે શરૂઆત જ કરીશું કુવેથી, કારણ કે કાલે આપણે વરસાદ જઈ છો અને અંધાર થઈ ગયેલો. તમને કઈ વિડીયોમાં સરખું દેખાડી નથી ક્યાંય. જો આજે આવી ગયા છીએ, જો આપણો કૂવો પણ ભરાઈ ગયો છે આખો. જો આખો તો ન કહેવાય, જે પણ જો લાગે છે કે આજ જો આ ટેટા આ અને આ બચ્ચા છે ત્રણેયને આજ રેસ્ક્યુ કરવો જ પડશે, કારણ કે કાલે વરસાદ આવે એટલે આ કૂવો છે ને હવે લગભગ ભરાઈ જશે. આ આજે આ બાંધ્યો ત્યાં સુધી. તો ચાલો હવે આપણે ઘરે આવ્યા જઈએ. આપણે જો સુરત આ કરીને જો આપણે આમાં મેથી વાવવાની હતી. જો આપ વાડી રહી મેથી વાવવાની હતી, પણ કાલે ગારો પડ્યો ત્યાં હાંક્યું નહીં. સવારમાં થોડુંક હાંક્યું આટલા સુધીને પછી વ્યા ગયા. કારણ આપણે સાંજે આવી ગયો વરસાદ, તો હવે આમાં કાંઈ હલાવ્યું રહ્યું નથી બળદને કે આપણે. તો ચાલો હવે ઘરે આવ્યા જઈએ અને પછી તમને મળવી. જો મેં તો અત્યારે હું આવી ગયો છું બળદ ચારવા, અને વાલજીભાઈ પણ જો બળદ તેના બે લઈને જાય છે આગળ, તો આપણે પણ તેની સાથે જ જવાનું છે બળદ ચારવા. જો હજી તો આપણે શારદા શારદામ લઈ જઈશું અને ત્યાં આગળ હેલ જઈશું. આપણે ત્યાં જઈશું અને વાછડીને બાંધી જશે પાછળ અને બળદને સારવા લઈ ગયો. કાલે વરસાદ એટલે આજ કાંઈ કામ નથી, આપણે બળદ જ સારવાનો છે ખાલી. તો હાલો હવે આપણે તમને હમણાં મળતી પાછા. અત્યારે હું આવી ગયો છું મારા કાકાના ઘરે. હંચે જો ચાદરાને ચલાય મારવા માટે જોવા હંચો છે. અહીંયા બીજો હંચો ને જો ચાદરાને ચલાય મારશો ને અહીંયા છેલ્લા આખા બનવાનું તૈયાર છે. જો અહીં છેલાઈ મારશ તો ચાલો પહેલાં આપણે છેલાઈ મારી વાળી. હવે સાદરું હાંધીને જો કાકાના મારા કાકાના ઘરે થઈ ગયો છું. હવે બળદને અને વાછડીને જે પળાશ ત્યાંથી ખીલેથી ફેરવના છે ત્યાં ખાઈ ગયા છે. એટલે જો બળદ બેસી ગયો છે, ધરાઈ ગયો હોય એટલા માટે. ને હવે જો તેને આ બધું લઈ લેવી ને વાછડી ત્યાં હશે, તો ચાલો બંનેને પહેલાં ફેરવી લેવી આપણે. એને જો ફેરવી લીધા છે વાછડી જો સરવામણી છે ને બળદને બાંધ્યો, પણ એ કાંઈ ખાતો નથી, ધરાઈ રહ્યો છે. એને પણ ફેરવી દઈશ. તો ચાલો આપણે હુયો જાઉં હું ઘરે. જો મિત્રો અત્યારે વાછડીને લઈ જાઉં છું ઘરે પાણી પાવા માટે. જો તડકો બહુ થઈ ગયો છે એટલે પછી આપણે સોડન વાછડીને પહેલાં લેવા જવાનું, દાંતા અને રાપું એવું. અત્યારે વાછડીને જો તડકો થયો એટલે પાણી પાણી બાંધવાનું છે પીપરી. પહેલાં જો મિત્રો આપણે કાલે જ્યાં અમે હાંકતા હતા માંડવીમાંથી ત્યાંથી જો આ રાપને પાનું ને એવું ઘરે મૂકવાનું હતું ને પછી હવે લેવા જવાનું છે દાંતા. તો ચાલો આપણે લેતા આવી. જો મિત્રો તો અત્યારે હું વનરાજભાઈને લઈને આવ્યો છું દવાખાને. વિચ્યા તેને પેટમાં દુખતું હતું ને એવું થતું એટલે આવી ગયું છું વિચ્યા દવાખાને લઈને. જુઓ અત્યારે જો ઈચ્છા કે વનરાજભાઈને લઈને આવી ગયા છો આપણે ઘરે. ને જો ઘરે આવીને હવે જવાનું છે, પાણી પાણી પીને પછી જવું છે આપણે વાસણ સાફ વાસણ જાણત. પણ ઈચ્છા જાણ થઈ ગઈ એટલે દવાખાને જાણ, એટલે દવાખાને આવી ગયા મોડું થઈ ગયું વાસણ. પણ ચાલો તો આપણે જે વાસણ સારો હવે જો આવી ગયા છીએ વાસડીને છોડીને સારવા માટે. હતા કે પળાવવાની નથી બાંધવા નથી એટલે આવી જશે સારવા માટે. જો તો વાસડીને સરેશ ને હું અહીંયા ઊભો છું. જો મેં તો અત્યારે વાસળી બાંધી દીધી છે ને અત્યારે જો ઘરે આવીને પાણી બાણી પી લીધું છે ને જો વરસાદ પણ આવે એવું થઈ ગયું છે, બફારો પણ થાય છે. ને અત્યારે હું જાઉં વાલજીભાઈ પાસે, એ બળદ સારે છે ત્યાં. તો ચાલો આપણે જઈએ વાલજીભાઈ પાસે ને એડિટિંગની એપ ને સોફ્ટવેર લેવું નથી. તો ચાલો જઈએ વાલજીભાઈ પાસે. ને રસ્તામાં જો બિલાડી જો છે ને ગવાટે છે તેના શિકાર માટે તમે જોઈ શકો છો. જો હલતી પણ નથી આપણા એટલે નજીક સીવતું હોય. જુઓ તમે તો ચાલો આપણે તેને શિકાર નથી કરવા દેવાનો, આગળ નીકળી જાવી. જો ભાગતી પણ બિલાડી. ફાઇનલ જો વાલજીભાઈ જ્યાં બળદ ચારે ત્યાં પહોંચી ગયા છે. અને અહીંયા જો ધીરજભાઈ અને તેના મમ્મીને બધા ખડ લે છે. અને અહીંયા વાલજીભાઈ બળદ ચારે છે જુઓ. અને શું કે વાલજીભાઈ જરાક જાણી દીજો ને. હા જો હાથી હેઠે પણ મૂલ્યું રાપનું ન ભાઈ જાય તેના માટે આ ઘીલો કે વાલજીભાઈ એમ કે છે. આપણને ખબર જ છે બીજા ખેતરેથી તે બીજા ખેતર સુધી લઈ જવા માટે કામ હશે. તો ચાલો આપણે જે કામે આવ્યા હતા તે કામ કરી લઈએ પહેલાં આપણે. જો હવે વાલજીભાઈ જોડી રહે છે હાથી ઘરે લઈ જવા માટે. જુઓ હા વાલજીભાઈ જુઓ પડે છે હાથી. બળદ ના પાડે છે કે અમે નહીં જોડી દેવું કરે છે, પણ તોય વાલજીભાઈ ગમે એમ કહીને જોડી દેશે. બાકી જો હવે વાલજીભાઈ ચીકલું ચડાવે. જો આવી રીતે કાંક ચડાવવાનું હોય ચીકલું જુઓ તમે.
જો આ રીતે ચડાઈ દેવાનું ચીકણું, તેથી આપણે સાથે હાંકતા જેવું કરતા ત્યારે આપણે જે મોલ હોય તે ખાય નહીં ગમે વસ્તુ, નકર બળદને તો શું હાલતા હાલતા પણ ખાવાનું જોઈએ એટલા માટે. જો આ ચીક ખાય છે આપણે વિડીયો છૂરશે કે એવું ના હોય કે નહીં વાલજી ભાઈ, બરોબર ને? જો બીજા બળદને પણ ચડાવી દીધું તો હાથી જોડાઈ ગયું છે ને. હવે આપણે જે તમને બતાવ્યું ઘી કે જો કેવી રીતે ગોઠવવાનું, જો બળદ ગોઠવ પણ નથી દેતા, જો આવી રીતે પેલા કાંક હાથી ધોકાવાનું જો વાલજી ભાઈ ગોઠવે, તમે જુઓ જે ખેડૂતના ખેડૂત છે તેને ખબર છે કે કેવી રીતે હોય, પણ જેને ન ખબર હોય તેને પણ આપણે દેખાડી દઈએ. જુઓ કાંક આવી રીતે કરી અને ગોઠવી દેવાનું, જુઓ જુઓ આ વાલજી ભાઈ ગોઠવી રહ્યા છે, ગોઠવાઈ ગયું છે. જો વાલજી ભાઈને બળદ ઊભા નથી રહેતા, જો આ ઘીંડ બાંધે છે તો આપણને રાશ આપી દીધી છે હાથમાં. જો વાલજી ભાઈ જો ફાઇનલી બાંધી વાળ્યું છે ઘીંડલું, તો ચાલો હવે આપણે પૈસા પૈસા ચડી દઈએ રસ્તામાં પાણી એટલા માટે જવા દઈએ ખરેપીઓ લઈને ઘરે. જો વાલજીભાઈ પાસે તો આપણે આવી ગયા છીએ વાલજીભાઈને બધા ઘરે, ને હવે હું વાલજીભાઈ પાસે આવી ગયા છે. હું જઈ રહ્યો છું વાડીમાં આટો મારવા માટે. આપણા કૂવામાં તમને સવારમાં દેખાડે તેમ કબૂતરના બચ્ચાને જો બહાર આપણે જઈને બહાર કાઢીશું, કારણ કે પાણી આવી ગયું છે તો ના ડૂબી જઈને મરી જાય એટલા માટે ચાલો તો આપણે જઈને બહાર કાઢવી. જો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડીમાં, અને અત્યારે જો ઉતારી રહ્યો છું ભાવણી લઈને ઉતારવાનું શરૂ કર્યું છે મારા કાકાના ઓલામાંથી. એ ગુવાર છાક માટે જો થઈ ગયો છે તેને તો આપણા હજી કંઈ થયો નથી અમારી વાડીમાં, તો ચાલો પહેલાં છાક માટે ગુવાર ઉતારી લઈએ. ગુવાર જો ફાઇનલી ઉતારી વ્યાય છે ઘરે, તો ચાલો આપણે ઘર. તો જો મિત્રો અત્યારે હું અને નિલેશભાઈ ગયા હતા દાદા, ત્યાં જો સાંજ પડે તો બસ મિત્રો આજે વિડીયો માં આટલું. જો તમને વિડીયો પસંદ હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે બે લાઇકન આવે તેને પણ દબી દો, એટલે હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે. તો બસ મિત્રો હાલો આપણે તમને પછી.